નમસ્કાર સેન્ટ્રલ સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 માં ગુજરાતી વ્યાકરણના લેખન વિભાગમાં પીજી કહેવાય છે સિદ્ધિ તેને થઈ વરે જે પરસેવે નહા સિદ્ધિ સફળતા વરે વરવું એટલે આમ કરી ન કરો આપણે અહીંયા વરવું એટલે એને જઈને વીંટળાઈ પડે અથવા તો એને પ્રાપ્ત થાય જે પરસેવે નહાય. તો આ કહેવત જોતા જ આપણને ખબર પડે છે કે આ કહેવતનો પરિશ્રમનો મહિમા ગાવામાં આવ્યો છે. મહેનતનો મહિમા, જે મહેનત કરે એને સફળતા જરૂર મળે છે. અંગ્રેજીમાં પણ એક આવું જ કંઈક છે, no option than success. સફળતા સિવાય સખત પરિશ્રમનો બીજો કોઈ જ વિકલ્પ નથી. જે મહેનત કરે એને સફળતા જરૂર મળે છે. જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો એના માટે અથાક થાક્યા વગરનો પરિશ્રમ, મહેનત કરવી જરૂરી છે. મહેનત કર્યા વગર બેઠા બેઠા સેન્ચરીની જેમ ખાલી સપનાઓ જોવા કે જ્યોતિષ શાસ્ત્રી પાસે જઈ અને હાથની રેખાઓ બતાવી અને એના ભરોસે બેસી રહ્યું કે હા થશે હા થશે, એનાથી કાંઈ થતું નથી. પાણીની તરસ લાગી હોય તો ઊભા થઈ અને માટલામાંથી ગ્લાસ ભરવો પડે, પીવું તો પડે, નોકર કદાચ પાણીનો ગ્લાસ લઈ આવવો પડે તો પીવું તો આપણને જ પડે ને. તો આપણે મહેનત કરીએ તો જ સફળતા મળશે. દુનિયાના જેટલા સફળ માણસો છે જો આપણે એની પાછળની કથા જોશું તો આપણને ખબર પડશે કે એમાં સખત પરિશ્રમ લખાયેલો છે. સચિન તેંડુલકરને આપણે બધા જાણીએ છીએ. 16 વર્ષની ઉંમરે તો એ ક્રિકેટની દુનિયામાં ઓફિશિયલ રીતે આવી ગયા. તો એનાથી પહેલા એમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. 30 વર્ષની લાંબી કારકિર્દીમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે એમને નેટ પ્રેક્ટિસ કરી ન હોય. રોજ સવારના નેટ પ્રેક્ટિસ કરવાની કરવાની કરવાની, અને નેટ પ્રેક્ટિસ પણ એટલી જ ગંભીરતાથી જાણે સાચે મેચ રમતા હોય એટલું. મેચ પતી ગયા પછી મેચનું વિશ્લેષણ કરવાનું કે ક્યાં ભૂલ કરી એના ઉપર વધારે કામ કરવાનું એના માટે થઈ. અને ક્યારે એમણે લેટ નાઇટ મોડે રાત સુધી ચાલતી પાર્ટીઓ કરી નથી, એમાં ભાગ લીધો નથી. નિયમિત સુઈ જવું, સવારના વહેલા ઉઠી જવું, કામ કરવું. નાનપણમાં એમને ગોલી રમવાની અને ઈટી ડોકા રમવાની બહુ ઈચ્છા હતી, પણ ક્રિકેટનો એમને શોખ હતો અને બેટ્સમેન બનવું હતું તો હાથ અને આંગળા બે બહુ જરૂરી છે ગ્રીપ પકડવા માટે. તો એમણે એનો ત્યાગ કર્યો. ક્યારે એમણે કોઈ માદક પદાર્થોનું સેવન નથી કર્યું અને સતત અભ્યાસ અને દ્રઢ લગન એના કારણે માસ્ટર દર્શનના નામથી પ્રસિદ્ધ થયા. દુનિયામાં અનેક કીર્તિમાન એમને સ્થાપિત કર્યા. આપણે બધા જાણીએ છીએ મેરીકોમનું નામ તમે સાંભળ્યું હશે. એક બહુ નાનકડા ગામમાંથી મેરીકોમ આવતી હતી અને એમાં મેરીકોમને કુસ્તીબાજ બનવું હતું. તો કુસ્તી એ તો આપણા સમાજમાં હજી પણ માને છે કે છોકરાઓનો વિષય છે. છોકરી શું કરે તો કોઈ કોચ પણ નહીં, પણ છોકરાઓના કોચ પાસે એમને શીખવા જવાનું. ત્યાં પણ કેટલાય દિવસ સુધી એમને અવગણના સહન કર્યું, પણ આખરે જીદ એક પકડી હતી કે ના મારે કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે. દુનિયાના શ્રેષ્ઠ કુસ્તીબાજ બોક્સર બન્યા, લગ્ન થઈ ગયા, 3 છોકરાની માં બની ગયા. તો લોકોને લાગ્યું હતું 3 છોકરાની માને લગ્ન થઈ ગયા, કાકીની પુરિયા શું કરશે. પણ ફરીથી પાછા આવ્યા, ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો અને સતત મેળવી રહ્યા છે સતત અભ્યાસ. લતા મંગેશકરને આપણે સ્વર્ગી તરીકે કહીએ છીએ, ભારતીય કોકિલા એટલે કે કોયલ કહીએ છીએ, પણ દરરોજ સવારે ઉઠીને રિયાઝ કરવાનું ભૂલતા નથી, સતત અભ્યાસ કરે છે. હમણાં થોડાક 2-3 વર્ષમાં ભારતમાં કેટલાક એવા નામો આવ્યા છે સાહસિકોના નામો કે જેમની કથા બહુ દિલચસ્પ છે. રિતેશ અગરવાલ, તો રિતેશ અગરવાલ છે એમને એ એક કમ્પ્યુટર પ્રોગ્રામિંગનું કરે છે.
વધારે જાય તો આપણા બજેટમાં આપણને રૂમ્સ મળી જાય. એની કંપનીના સીઈઓ છે, એની ઉંમર માત્ર 30 વર્ષની છે, કોલેજ ડ્રોપ આઉટ છે, બારમું ધોરણ પૂરું કરીને પછી એન્જિનિયરિંગ કોલેજમાં દિલ્હી આવ્યા હતા અને ત્યાં એમને એમાં મજા નહોતી આવતી તો છોડી દીધું, ઘરનાને ખબર પણ નહોતી. અને પછી પોતે કાંઈક કાંઈક શીખવા માટે થઈને દુનિયા કેમ ચાલે છે, શું ચાલે છે એ જોવા માટે સસ્તી સસ્તી જગ્યાએ ઉતરતા અને એમાંથી એમને આઈડિયા આવ્યો કે હું આવું કંઈક ખોલી નાખું છું. આજે એ ઓયો કંપનીના માલિક છે અને 30 વર્ષની ઉંમરે ભારતના ટોચના આપણે જોઈએ તો અરબપતિઓમાં એમનું નામ સામેલ છે. નિશિકાંત કામત છે, એમણે 8 વર્ષની ઉંમરે કોડિંગ, તમને સમજ છે, કોમ્પ્યુટરમાં કોડિંગ શરૂ કરી દીધું હતું એમણે. એમણે એ છે અત્યારે એમની એ એક સ્ટોકર છે, શેર બ્રોકર છે. અને એમણે ઝીરોધા નામની એક કંપની સ્થાપી છે અને એ પણ ખૂબ જ આગળ પડતા અને સાહસિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. દિવ્યંગ ખરપુયા જે છે એ ભાવનગરના છે અને મુંબઈમાં જન્મેલા છે. એમને પણ નાનપણથી કમ્પ્યુટરનો બહુ શોખ હતો, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરે છે અને એ પણ ભારતના નવા સાહસિક યુવાન ઉદ્યોગપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને એમને મીડિયા નેટ નામની કંપની અને બીજી ઘણી બધી કંપનીઓ ખોલેલી છે અને એ પણ અત્યારે અરબપતિઓમાં સ્થાન ધરાવે છે. તો આ બધું રાતોરાત નથી થઈ ગયું, એની પાછળ વર્ષોની મહેનત હોય છે ત્યારે સફળતા મળે છે. તમે આપણે 12 મહિના ભણવાનું હોય છે, બે પરીક્ષાઓ આમ તો એક સત્રમાં બે યુનિટ ટેસ્ટ અને એક પરીક્ષા 10 મહિના આપવાની હોય છે, એટલે ટોટલ 4 પરીક્ષા યુનિટ ટેસ્ટની અને બે મોટી પરીક્ષા આપવાની હોય છે. તો પરીક્ષાના દિવસે જાગીએ પછી આપણું બીપી હાઈ થઈ જાય, પછી આપણે માંદા પડી જાય, પછી આપણે બાના કાઢીએ અને પછી આપણું પરિણામ સારું ના આવે તો રડવા બેસીએ, એનો કોઈ મતલબ નથી. સતત અભ્યાસ કરે જવાથી, સતત મહેનત કરે જવાથી એક ને એક દિવસ જરૂર સફળતા મળે છે. સફળતા રાતોરાત મળતી નથી, એના માટે અથાગ પરિશ્રમ જોઈએ, થાક્યા વગરનું જોઈએ, સતત પરિશ્રમ જોઈએ, લગન પણ જોઈએ. તો સિદ્ધિ એટલે કે સફળતા એવા જ માણસને જઈને મળે છે જે પાસે વિનાય પાસે હું ક્યારે મળે, આપણને જ્યારે મહેનત કરીએ ત્યારે મળે. તો જે મહેનત કરે છે એને સફળતા એના કામમાં અચૂક મળે છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી અને એ શોર્ટકટ બધા નકામા છે, જે આપણને એવો ખોટો રસ્તો બતાવે એ રસ્તે ચાલવું પણ નહીં. તો માણસે ક્યારે પણ મહેનત કરવાથી ડરવું જોઈએ નહીં, ગભરાવવું જોઈએ નહીં કે એનાથી દૂર પણ રહેવું જોઈએ નહીં, તો જ આપણને સફળતા મળશે. હવે આપણે આગળ